સંજયનગરના વિસ્થાપિતો દ્વારા મહાઆરતી અને રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો। સંજયનગરના વિસ્થાપિતો છેલ્લા ઘણા દિવસોથી પોતાની માંગ સાથે ધરણા પર બેઠા છે। પાલિકા તથા બિલ્ડર દ્વારા તેઓને છેલ્લા 6 મહિનાથી નથી ભાડું ચૂકવાયું કે નથી મકાનનું બાંધકામ આગળ વધી રહ્યું, જેને લઈને પાલિકા અને બિલ્ડર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સાથે તેઓને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન યોજવામાં આવી હતી અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે હાજરી આપી હતી। પ્રશાંત પટેલે પાલિકા સામે ઉગ્ર આક્રોશ તથા આક્ષેપ કર્યા હતા અને સંજયનગરના વિસ્થાપિતોની લડાઈમાં છેક સુધી રહેવાનું વચન આપ્યું હતું। નગરની જે એક લડત છે, આ લડત અહીંના લોકો જે લાભાર્થીઓ લડી રહ્યા છે, પોતાનો અધિકાર સમજીને લડી રહ્યા છે અને એમનો અધિકાર છે જ, એમનો અધિકાર છીનવવાનો સત્તા પર બેસેલા પણ કોઈનો હક નથી કે નથી આ બિલ્ડરને પર એવો પાવર કે એમનો અધિકાર છીનવી શકે। અત્યારે જે 3 વર્ષથી સંજયનગરના લાભાર્થીઓ તમે જુઓ કે આજે વરસાદનો માહોલ છે, એક બાજુ કોરોના વાયરસની મહામારી છે, સત્તા પર બેસેલા પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવતા હોય તો એમને એટલી નફ્ફટાઈ પર ઉતરી ગયા છે કે એમના હેલ્થની પણ એ લોકોને ચિંતા નથી કે 6 મહિના લગીને ભાડું નથી આપ્યું, રોડ પર બેઠા છે, કાલ ઉઠીને આમને કોઈ જણને ભગવાન કરે દુશ્મનને પણ કોઈ કોરોના વાયરસ ના થાય, પણ જ્યારે અધિકાર માટે લોકો પોતાના ઉપર છત ના હોય અને એ અધિકાર માટે રોડ પર ઊભા હોય તો આ કોર્પોરેશન પર બેઠેલા સત્તાધીશોને શરમ નથી આવતી? એક પરિવારમાં 10 જણ લોકો રહેતા હોય તો 300 ફૂટના મકાનમાં 350 ફૂટમાં કઈ રીતે રહે? અને કદાચ સત્તાધીશો એવું કહેતા હોય કે અમે 350 ફૂટથી વધારે નહીં આપી શકીએ, તો એ સત્તાધીશોને મારી ચેલેન્જ છે। એક તો 2000 કરોડનું કૌભાંડ છે, તમને ના ખબર પડતી હોય તો ગણિત હું શીખવાડું કઈ રીતે 2000 કરોડ રૂપિયા થાય છે। તમારા જેટલા પણ આર્કિટેક્ટ હોય કે ઇન્ટેલિજન્સ હોય બધાને મારી સાથે બેસાડો। તમે એક બાજુ વડોદરા કોર્પોરેશનને નુકસાન કરી રહ્યા છો, બીજી બાજુ આ લાભાર્થીઓનો અધિકાર છીનવી રહ્યા છો। આજે તમે 10-10 12 12 માળને તમે આવાસ બનાવવાની વાત કરો છો, આજે વિચાર કરો કે એ 12 માળના આવાસ બનાવવામાં આ લોકો મેન્ટેનન્સનો ખર્ચ કઈથી લાવશે? આ તો એના કરતાં જે ઝૂંપડામાં રહેતા હતા એમાં સુખી હતા। તમે માત્ર મકાનોની લાલચ બતાવીને સ્માર્ટ સિટી વડોદરા શહેર બનાવવાની વાત કરી, પણ સ્માર્ટ રીતે તમે આ કૌભાંડ કર્યું છે નહીં કે વડોદરાના હિતમાં સ્માર્ટ સિટી બનાવવાની વાત છે? તમે જો સ્માર્ટ સિટી બનાવવા માગતા હોય, વડોદરાનું હિત, આ લાભાર્થીઓનું હિત માગતા હોય, તો મારે તમામ સત્તાધીશો બેઠેલા જે પણ હોય, મેયર હોય, કમિશનર હોય, સ્ટેન્ડિંગ કમિટી હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય, સાંસદથી માંડીને બધાને મારી ચેલેન્જ છે, આ જે મકાન તમે 350-350 ફૂટમાં જે લોકોને આપવાના છે, તમે ખાલી 15 દિવસ રહીને બતાવો।